नमस्कार दर्शक मित्रों, आप निहाळ्या छो સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ ન્યૂઝ, દેશ અને દુનિયાથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જો આજના મુખ્ય સમાચાર. મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિનની નવસારી ખાતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી વંદના કરાઈ. રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિર્વાણ દિનને શહીદ દિવસ તરીકે પણ આખા રાષ્ટ્રની અંદર ઓળખવામાં આવે છે. સમગ્ર રાષ્ટ્રમાં મહાત્મા ગાંધીજીની વંદના કરવામાં આવે છે. તે જ મુજબ નવસારી શહેરના રાજ્યમાર્ગ ફુવારા નજીક મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે આજે શહીદ દિન પ્રસંગે સવારે નવસારીના એડવોકેટ સેવાદળના કાર્યકર વિરેન્દ્ર દેસાઈની આગેવાનીમાં નવસારી હાઈસ્કૂલ તથા ડિગ્રી ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીનીઓ ભાઈઓ બહેનો દ્વારા પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી મહાત્મા ગાંધીજી અમર હોના નારા લગાવ્યા હતા. બંને શાળાના શિક્ષકો મનોજભાઈ આહિરના માર્ગદર્શન હેઠળ ગાંધીજીની વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. તારીખ 29 જાન્યુઆરીના રોજ સર્કિટ હાઉસની સામે શિક્ષા ફાઉન્ડેશન નવસારી ખાતે નીરુબેન મહેન્દ્રભાઈ પટેલ યુએસએ દ્વારા 60 બાળકો માટે પાઉંભાજી તેમજ પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ જ પ્રમાણે જો આપ પણ આપના જીવનના મહત્વના દિવસોને ઉજવવા માંગતા હો તો યુનિટી ગ્રુપ ઓફ નવસારીનો સંપર્ક કરી શકો છો. યુનિટી ગ્રુપ ઓફ નવસારી નવસારીની અંદર આવા અનેક પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયા છે અને હર હંમેશ સેવાના કાર્યો સાથે અગ્રેસર રહે છે. તો એમણે 29 તારીખે 60 જેટલા બાળકો માટે પાઉંભાજી અને પુલાવ દાતા એવા નીરુબેન મહેન્દ્રભાઈ પટેલ યુએસએ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને એમનું ગમતું ભોજન પ્રાપ્ત કરવા માટે હ્યુમિડિટી ગ્રુપ ઓફ નવસારી એક પ્રયાસ કર્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી સુધી પહોંચે એ પ્રમાણેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્કની જે સ્પર્ધાત્મક પરીક્ષા હતી અને પરીક્ષાની અંદર જે પેપર ફૂટી ગયું હતું એના સંદર્ભની અંદર એમણે 7 માંગણીઓને મધ્યમાં રાખી અને એક આવેદનપત્ર જે ખરું એ કલેક્ટર થકી મુખ્યમંત્રી સુધી પહોંચે એ પ્રમાણેનું આવેદનપત્ર આપ્યું હતું, જેની અંદર મુખ્ય બાબતો જોવા જઈએ તો 24 કલાકમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવી, 20 દિવસની અંદર પરીક્ષા લઈ લેવી, પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે આવશ્યક વ્યવસ્થાઓ, યાત્રા, નિવાસ, ભોજન વિશેની જવાબદારી રાજ્ય સરકાર લે વગેરે વસ્તુઓને આવરી લેતું એક આવેદનપત્ર આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરશ્રીને સોંપવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીના નિર્માણ દિન નિમિત્તે નવસારી ડાક વિભાગ દ્વારા પણ એક સદ્ભાવના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા જે ખરી એ પ્રાર્થના મંદિરથી લઈ અને નમક સત્યાગ્રહ સુધી ગઈ હતી, જ્યાં દાંડી સોલ્ટ મેમોરિયલના કર્મચારીઓની સાથે ગ્રામજનો પણ જોડાયા હતા અને સૌ કોઈએ મહાત્મા ગાંધીજી આપ અમર રહો અને મહાત્મા ગાંધીજીના કાર્યોને બિરદાવ્યા હતા અને નારાઓ લગાવ્યા હતા. આ પ્રમાણે ભારતીય ડાક વિભાગ દ્વારા પણ પરમ પૂજ્ય રાષ્ટ્રીય મહાત્મા ગાંધીજીને આજે એક સદ્ભાવના યાત્રા યોજી અને શ્રદ્ધાંજલિ અર્પી હતી. નવસારીની સૌથી ખ્યાતનામ સંસ્થા એટલે કે સાંઈ ગ્રુપ ફેમિલી ફન ક્લબ 6ઠા વર્ષનો 6ઠો કાર્યક્રમ લઈને આવી રહ્યું છે અને એ પણ વિશ્વની સૌથી શ્રેષ્ઠ કોમેડી સિરીઝ એટલે કે બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ. કોઈ પણ આડઅસર વગરનું હાસ્ય વેક્સિન એટલે કે બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંડેરિયાનું પ્રોડક્શન છે. તો જોવાનું ચૂકશો નહીં. 4 ફેબ્રુઆરીએ રાત્રે 8:15 ટાટા હોલની અંદર. પાસ પીડાવવા માટે આપ સાંઈ ગ્રુપ મીડિયા હાઉસનો સંપર્ક કરી શકો છો. નવસારીના પ્રવેશ દ્વાર સમા કબીલપુરની દીપમંગલ સોસાયટીમાં પટેલ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભગવત જ્ઞાન સપ્તાહનો આજે આરંભ કરવામાં આવ્યો છે. કથાનો આરંભ પટેલ પરિવારના સભ્યો વિદેશથી આવેલા મહેમાનોના હસ્તકે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. વ્યાસપીઠ પર ધરમપુરના કથાકાર ભાગવત આચાર્ય ભરતભાઈ વ્યાસ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથાનો સમય દરરોજ બપોરે 3 થી સાંજે 6 સુધીનો રહેશે. કથામાં 2 તારીખથી દરેક પ્રસંગોની ઉજવણી શરૂઆત થવા જઈ રહી છે, જેમાં 2 તારીખે કૃષ્ણ જન્મ અને 3 તારીખે ગોવર્ધન પૂજા, 4 તારીખે શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ અને 5 તારીખે સવારે 9 થી 12 દરમિયાન કથાને વિરામ અપાશે. SK કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર ધરાવે છે, જે 2011 થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યું છે, જેના 1000 થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે.
અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો. SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. વાંસદા ખાતે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં શહીદ દિવસની ઉજવણી કરાઈ. ભારત સરકાર દ્વારા 30 જાન્યુઆરીને શહીદ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના અનુસંધાનમાં આજે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વાંસદાના આચાર્ય YG મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ઇતિહાસ વિભાગ દ્વારા શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ શહીદ દિનને પુષ્પાંજલિ અર્પણ કરી સમગ્ર કોલેજના વિદ્યાર્થીઓએ 2 મિનિટનું મૌન પાડ્યું હતું. ઇતિહાસ વિભાગ તરફથી પ્રોફેસર ચારુલતાબેન ચૌહાણ દ્વારા વક્તવ્ય આપી શહીદોના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. વાંસદા તાલુકાના સીતાપુર ખાતે આવેલા શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા 29 જાન્યુઆરી 2023 રોજ ગણદેવી તાલુકાના માસા ગામમાં DB પટેલ વિકાસ હાઈસ્કૂલ ખાતે નેત્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. આ કેમ્પનું આયોજન ઈશ્વરભાઈ પટેલ અને મણિબેન ઈશ્વરભાઈ પટેલ તથા સમસ્ત પટેલ પરિવારના સૌજન્યથી જન્મંગલ અર્થે કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદઘાટન મણિબેન ઈશ્વરભાઈ પટેલ, નીલાબેન વિનોદભાઈ પટેલ, વિનોદભાઈ મોહનભાઈ પટેલ, ગામના સરપંચ રોકિતાબેન પટેલ અને ડૉક્ટર અનિલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 392 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. 80 જેટલાને મોતીના ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવનાર છે તથા શિબિરમાં 238 દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા અને 16 દર્દીઓને 21 વિભિન્ન દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોકેરીમાં માલવી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા વિદ્યાલયમાં સરકારની ગ્રાન્ટ વિના માત્ર દાતાઓના સહયોગથી રહેવા જમવાની વિનામૂલ્યે સગવડ સાથે ધોરણ 1-12નું શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ શાળામાં પ્રવેશ માટે અનાથ સિંગલ પેરેન્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ શાળાના કેમ્પસમાં નવસારી મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ પંડ્યા, ઇસ્કોન નવસારીના પ્રમુખ ગુરુ ગોવિંદદાસ, સંસ્થાના પ્રમુખ પરિમલસિંહ પરમાર ઉપરાંત નિલેશસિંહ રાઠોડ, કિરીટસિંહ પરમાર સહિતનાઓની ઉપસ્થિતિમાં મેડિકલ સેન્ટર અને ગર્લ્સ હોસ્ટેલના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સંપૂર્ણ પ્રોજેક્ટ 1.25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. ચીખલી પોલીસ મથકમાં હોંડ ગામના ઝંડા ચોક વિસ્તારમાં રહેતા મધુબેન વસંતભાઈ રાઠોડ 29મીની રાત્રે તેમના જ ઘરની બાજુમાં રહેતા નાના દીકરાના ઘરે છોકરું રડતું હોય સૂવા માટે ગયા હતા અને તેમના ઘરે મોટો દીકરો અને વહુ સૂતેલા હતા. આ દરમિયાન સવારે 4-1 વાગ્યાના અરસામાં બાજુમાં દીકરાના ઘરેથી તેઓ તેમના ઘરે પરત આવતા આગળના અને પાછળના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતા અને ઘરમાં તિજોરી અને લોકર તૂટેલી હાલતમાં હોવાની સાથે ₹45,000 તથા સોનાની બુટ્ટી, સોનાની વીટી, નાકની નથણી, મંગળસૂત્ર, ચાંદીની ચેઇન, ચાંદીની વીટી સહિત કુલ 1,14,400 મત્તાની કોઈક અજાણ્યા ચોરો ચોરી કરાઈ ગયા હોય એવું માલુમ પડતા તેમણે પોલીસનું શરણ લીધું હતું અને આગળની તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.
જલાલપુર રોડ પર આવેલા સરકારી ગોડાઉન પાછળ વૃંદાવન સોસાયટીમાં રહેતા 48 વર્ષીય ધવલ બાબુભાઈ પટેલ ગત રોજ રાત્રે 7:45 વાગ્યાના અરસામાં પોતાની મોટરસાઇકલ નંબર GG21BA2216 લઈ જલાલપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રામજી મંદિર સામે તેમની બાઇક રસ્તામાં આવેલ લીમડા સાથે અથડાતા તેઓ નીચે પટકાયા હતા અને ત્યાંથી પસાર થઈ રહેલ એક ફાયર ફાઇટર નંબર GG21T6782ના ચાલકે પોતાના ફાયર ફાઇટરનું પાછલું વ્હીલ ધવલભાઈના માથાના ભાગ ઉપર ચડાવી દેતા ધવલભાઈનું મોત નિપજ્યું હતું. આ અંગે ધવલભાઈની 50 વર્ષીય મોટી બહેન હિનલબેન મહેશચંદ્ર પટેલે ફાયર ફાઇટરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જલાલપુર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ એએસઆઈ લક્ષ્મણભાઈ કરી રહ્યા છે. નવસારીના જલાલપુર ખાતે મહેન્દ્ર બ્રધર્સની સામે આવેલા કૃષ્ણા બંગલોઝમાં રહેતા અને જમીન લેવેચનું કામ કરતા 56 વર્ષીય નરેશભાઈ બાબુભાઈ પટેલ ગત તારીખ 18 જાન્યુઆરીએ સવારે 10:30 પોતાની બાઇક લઈ ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત આવ્યા ન હતા, જેના પગલે તેમની પત્ની મનીષાબેને આસપાસમાં તથા સંબંધીઓને ત્યાં તપાસ કરતા છતાં પણ નરેશભાઈની બહાર ન મળતા તેમણે આખરે પોલીસનો સહારો લીધો છે અને નરેશભાઈ ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. ગણદેવી તાલુકાના ગળદ ગામે ભૂત ફળિયામાં રહેતા અને મૂળ રાજસ્થાનના 42 વર્ષીય બાબુલાલ દેવાલાલ માલી પોતાની મારુતિ વાન નંબર GG5CH1275 લઈને એની અંદર વાનની અંદર પ્લાસ્ટિકની બેગમાં 200 નંગ બોક્સમાં રખાયેલ 5600 નંગ નવસારની પાટો જેની કુલ કિંમત 1100નો જથ્થો મળી આવતા પોલીસે આ જથ્થો કબજે લઈ બાબુલાલની અટકાયત કરી આગળની કાર્યવાહી પોલીસ PSI DD રાવલ કરી રહ્યા. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. નવસારી નજીકના વિસ્તારમાં રહેતો 21 વર્ષીય યુવાન છેલ્લા 6 વર્ષથી પબજી ગેમની લતે ચડતા માનસિક સંતુલન ગુમાવી દીધું હતું, જેથી યુવાન માતા અને બહેનની સાથે મારઝૂડ પણ કરતો હતો, જેથી માતાએ અભયમ ટીમનો સંપર્ક કરી મદદ માંગી હતી. 181 અભયમ હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે યુવાન 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા બાદ મોબાઈલમાં પબજી ગેમ રમવાની ટેવ પડી ગઈ હતી. જે છેલ્લા 6 વર્ષથી દીકરો રાત અને દિવસ ગેમ રમતો હતો, તે કોઈની સાથે પણ વાતચીત પણ કરતો ન હતો, તેમજ ઘરની બહાર પણ નીકળવાનું બંધ કરી દીધું હતું. રમતમાં ખોવાયેલો રહેતો હતો, જેને જમવાનું પણ યાદ રહેતું ન હતું અને યુવાન 2-3 દિવસમાં એકાદ વાર જમતો અને તેની માતા જમવાનું કહે તો તેની સાથે મારપીટ કરતો હતો. માતા મજૂરી કામ કરતી હોવાથી રિચાર્જના પૈસા ન હોય તો પણ યુવક રિચાર્જ કરાવી આપવું પડતું હતું અને એમ નહીં કરે તો મારપીટ કરતો હતો અને એને અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી અને સારવારની સરાહનીય કામગીરી કરી છે. નેશનલ હાઈવે નંબર 48 ફરી એકવાર આજે એક ખરાબ સમાચાર લઈને આવ્યો છે. ફરી એકવાર MH46AF8000 નંબરની ઇનોવા કારના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા વેસમા નજીક સંદલપુર ખાતે મુખ્ય માર્ગ પરથી કાર સર્વિસ રોડ ઉપર પહોંચી ગઈ હતી અને ત્યાં એક થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ જોવા જઈએ તો એની અંદર 8 લોકો સવાર હતા, એમાંથી એક વ્યક્તિની હાલત ખૂબ ગંભીર દર્શાવવામાં આવી રહી છે. જો કોરોનાની વાત કરવામાં આવે તો આજે પણ નવસારી જિલ્લો કોરોના મુક્ત રહેવા પામ્યો હતો. આજ રોજ નવસારી જિલ્લામાંથી 267 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં નવસારીમાંથી 43, જલાલપુરમાંથી 38, ગણદેવીમાંથી 25, ચીખલીમાંથી 81, ખેરગામમાંથી 19 અને વાંસદામાંથી 61 સેમ્પલો લેવાયા હતા. આ તમામ સેમ્પલો નેગેટિવ રહેતા આજે પણ નવસારી જિલ્લો જે ખરો એ કોરોના મુક્ત રહેવા પામ્યો હતો. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું હતું અને લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું છે. જો હવામાં ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% અને સાંજ દરમિયાન 49% રહેવા પામ્યું હતું. અને જો પવનની ગતિની વાત કરવામાં આવે તો પવનની ગતિ પ્રતિ કલાક 6.5 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. ઈશ્વર યહાં હૈ ધરતી પર આંખો મેં दिलों में आओ मनाए 14 फरवरी मातृ पितृ पूजन दिवस मातृ देवो भव पितृ देवो भव वी ओ एवरीथिंग टू अवर पेरेंट्स लेट्स सेलिब्रेट
14th February as Parents Worship Day. Matra Devo Bhava, Pitra Devo Bhava.